જામનગરના બેડીમાં રઝાક સાઈચા નામના કુખ્યાત શખ્સે સરકારી જમીન પર બંગલો બનાવી દબાણ કર્યું હતું. લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ શખ્સના દબાણ વિરુદ્ધ મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસપી પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારીઓની દેખરેખમાં રઝાક સાઈચાના ગેરકાયદે બંગલા સહિત અન્ય દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. જામનગર શહેરમાં આજ જિલ્લા પ્રશાસન તરફ સાથે મળી અને અમારે અહીંયા રઝાક સાઈચા અને આ લોકોના વિરુદ્ધ સરકારી જમીન પર બંગલા ઊભા કરવા માટે ગેરકાયદેસર દબાણના લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ થયેલી હતી અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પછી અમે લોકો આને આ જગ્યાથી હટવા માટે પણ નોટિસ પણ જિલ્લા પ્રશાસન તરફથી આપવામાં આવ્યો હતો અને એ લોકો જાતેથી દૂર ના કર્યો એટલા માટે આજ ડિસ્ટ્રિક્ટ જે એડમિનિસ્ટ્રેટિવ છે વહીવટી વિભાગ સાથે મળી અને આનો જે ગેરકાયદેસર જમીન પર જે બંગલો ઊભો કરેલો હતો અને પાડવાની જે પ્રક્રિયા છે આ ચાલુ છે. અને રઝાક સાઈચા જે છે તમે બધાને ખબર પણ છે કે જામનગર મેં મોટા ગુનેગાર છે અને માથાભારા છે અને આના ઉપર જુગારના દારૂના અને વ્યાજખોરીના ઘણા બધા ગુના પણ આ ઉપર દાખલ થયેલા છે અને જ્યારે પણ પોલીસ યા બીજી કોઈ એજન્સી આવે તો એ બધા લોકો સાથે મળી અને આ ઉપર ઘણા વખત હમલો કરવાની પણ કોશિશ એ લોકો કરી છે. તો આજે જે આનો ગેરકાયદેસર મકાન અહીંયા બનાવેલો છે આ બંગલોને પાડવાની પ્રક્રિયા ચાલુ છે. અત્યારે જે રઝાક સાઈચા છે એ એક શિક્ષિકાનો જે સુસાઇડ કરેલો છે આમાં 306નો જે કેસ છે આના અંદર જામનગર જેલના અંદર બંધ છે. આ પછી આ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ દાખલ થયેલો છે અને આના વ્યાજખોરીથી આના ત્રાસથી ઘણા બધા લોકો જે સુસાઇડ અને બીજા બધા લોકોને હેરાન કરવાના પરેશાન કરવાના અને સરકારી જમીન જ્યાં પણ ખુલ્લી જગ્યા મળે આ જગ્યાએ પોતાના બંગલા બાંધી લેવાના અને પછી ત્યાં જુગાર અને બીજી ગેરકાયદેસર પ્રવૃત્તિ એ લોકો ચલાવે છે. તો પોલીસના ચોપડામાં ઘણા બધા ગુનાઓ પણ આ પર દાખલ છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.